નમસ્તે બાળ મિત્રો, હરિઓમ સ્કૂલ ઓફ સાયન્સ આપ તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત કરે છે. વિષય અંગ્રેજી. આપણે ગયા વિડીયોમાં એ ટુ ઝેડ સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ અને તેના ગુજરાતી મૂળાક્ષરોની સમજૂતી મેળવી. આજે આપણે સ્વર અને વ્યંજન વિશે સમજૂતી મેળવીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે ગુજરાતી મૂળાક્ષરો વિશે જાણીએ. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વ્યંજન કેટલા હોય છે? 34. જે તમે ક ખ ગ કલમ લખો છો ને, તેને શું કહેવાય? વ્યંજન. આ ક ખ ગ છે એ શું છે? વ્યંજન. અને વ્યંજન કેટલા હોય છે? 34. ગુજરાતી વ્યંજન 34 હોય છે. જ્યારે ગુજરાતી સ્વર, સ્વર જે તમે અ આ ઈ ઉ એ બધા આવે છે, તે કેટલા હોય છે? 13. ગુજરાતી સ્વર કેટલા હોય છે? 13. અને વ્યંજન કેટલા હોય છે? 34. વિદ્યાર્થી મિત્રો, આ તમારે યાદ રાખવાનું છે. ગુજરાતી વ્યંજન 34 અને ગુજરાતી સ્વર 13 હોય છે. જ્યારે અંગ્રેજી આલ્ફાબેટમાં જે આલ્ફાબેટ છે તેની સંખ્યા કેટલી હોય છે? આ એ બી સી આપણે એબીસીડી લખીએ છીએ ત્યારે કેટલી હોય છે? 26. આલ્ફાબેટની સંખ્યા કેટલી હોય છે? 26. જ્યારે અંગ્રેજી સ્વર, પહેલાં આપણે ગુજરાતી સ્વર જોયા, હવે અંગ્રેજી સ્વર છે તે કેટલા હોય છે? 5. કેટલા હોય છે? 5. વિદ્યાર્થી મિત્રો, આ અંગ્રેજી જે સ્વર છે તે તમારે ખાસ યાદ રાખવાનું છે. અંગ્રેજી સ્વર કેટલા છે? 5. કયા કયા છે જુઓ? એ ઈ આઈ ઓ યુ, એ ઈ આઈ ઓ યુ. વિદ્યાર્થી મિત્રો, આ 5 સ્વર છે જે તમારે પાકા કરવાના છે અને યાદ પણ રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ ગુજરાતી મૂળાક્ષરો અને અંગ્રેજી આલ્ફાબેટ, અંગ્રેજી સ્વર અને ગુજરાતી સ્વર તમારે તમારી નોટમાં, આ ફોર લાઇનની નોટમાં બોક્સ બનાવીને જેવી રીતના મેં અહીંયા તમને લખેલું દેખાય છે તેવી જ રીતના તમારે પણ તમારી નોટમાં લખવાનું છે અને પાકું કરવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે સ્વર લખીશું. ગુજરાતી સ્વર માટે વપરાતા અંગ્રેજી અક્ષરો, આમાં આપણે ગુજરાતી સ્વર પણ આવી જશે અને અંગ્રેજી સ્વર પણ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે સૌ પ્રથમ ફોર લાઇનની નોટમાં તારીખ મારવાની છે, પછી અહીંયા લખવાનું છે સ્વર. પછી જુઓ, અહીંયા મેં બે લીટી પહેલાં બનાવેલી છે, તેમાં તમારે લખવાનું છે ગુજરાતી સ્વર માટે વપરાતા અંગ્રેજી અક્ષર લખો. તો અહીંયા જે પહેલી જે ફોર લાઇન છે એ તેમાં તમારે જેવી રીતના મેં અહીંયા લખ્યું છે તેવી રીતના તમારે લખવાનું છે. પછી જુઓ, અહીંયા 1, 2, 3 અને 4 ચાર ખાના પાડેલા છે અને સરસ મજાનું બોક્સ બનાવેલું છે, તેવી જ રીતના તમારે પણ સરસ મજાનું બોક્સ બનાવવાનું છે. ગુજરાતી સ્વર, ગુજરાતી સ્વર કયા છે? અ આ ઈ જે છે તે ગુજરાતી સ્વર છે. ગુજરાતી સ્વર કેટલા હોય છે? 13. આપણે અગાઉ હમણાં શીખ્યા કેટલા હોય છે? 13. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો પહેલાં આપણે અ શું આવશે? અ જે આ બે લાઇન જે લાઇન દેખાય છે લાલ કલરની, તેમાં તમારે લખવાનું છે અ. તેમાં તમારે જે આ ફોર લાઇન છે એમાં જે આ બ્લુ કલરની જે ડાર્ક લાઇન છે તેમાં તમારે અંગ્રેજી અક્ષર લખવાનો છે. આપણે ગુજરાતી સ્વર લખો અ, તો એનો અનો અંગ્રેજી શું થાય? એ. શું થાય? એ. અનો શું થાય? એ. આ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે. અ પછી શું આવશે? આ. ગુજરાતી સ્વર શું આવશે? અ પછી શું આવે? આ.
ઓર અ છે એનો અંગ્રેજી અક્ષર શું થાય? એ. જ્યારે આ છે તેનો અંગ્રેજી અક્ષર શું થાય? એ પણ થાય અને ડબલ એ પણ થાય. શું થાય? એ પણ થાય અને ડબલ એ પણ થાય. અ અજગરનો અ, પછી આ આગગાડીનો આ, પછી શું આવશે? ઈ. આ છે ઈ, નાનો ઈ છે. આ જે આ મોટું કરી દઈએ છે તેને મોટો કહેવાય, પણ આ કયો ઈ છે? નાનો. તો નાનો ઈ છે તેને અંગ્રેજી અક્ષરમાં શું કહેવાય? આઈ. આવે છે ને અંગ્રેજીમાં આઈ. આઈને આપણે ઈ અને આઈ બે પણ થાય. હવે ઈ પછી શું આવશે? મોટો ઈ. જ્યાં મોટો ઈ છે તેને અંગ્રેજી અક્ષર કયો આવે? ડબલ ઈ અને આઈ. શું થાય? ડબલ ઈ અને આઈ. હવે અ આ ઈ ઈ પછી શું આવશે? પછી તમારે જો વિદ્યાર્થી મિત્રો, જે એક આ લાલ કલરની લાઈન છે એ મૂકી દેવાની છે આ ફોર લાઈન આખી, અને પછી નીચે લખવાનું છે ઈ. પછી હા આવશે નાનું ઉ છે તેનો અંગ્રેજી અક્ષર શું થાય? યુ. યુ ફોર અમરેલા. આપણે અગાઉ શીખી ગયા યુ નો અમરેલા, તો એનો અંગ્રેજી અક્ષર શું થાય? ઉ નો શું થાય? યુ. અને આ મોટો ઉ છે તેનો અંગ્રેજી અક્ષર ડબલ ઓ અને યુ. યુ પણ થાય અને ડબલ ઓ પણ થાય. વિદ્યાર્થી મિત્રો, જે રીતે હું અહીંયા તમને સમજાવું છું અને લખાવું છું, તેવી જ રીતના તમારે પણ વિડીયો જોઈ અને લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અ આ ઈ ઈ ઉ ઉ ઉ પછી શું આવશે? એ. એ પેરાનો એ, તેનો અંગ્રેજી અક્ષર શું થાય? ઈ. આપણે અગાઉ શીખી ગયા એલિફન્ટ ને, આવી ગયો ને ઈ ફોર એલિફન્ટ. એલિફન્ટ નો શું થાય ગુજરાતી સ્વર? એ. એ પછી શું આવશે? અને બે માત્રા આઈ. આઈ. આઈ નો અંગ્રેજી અક્ષર શું થાય? એ અને આઈ. આઈ થઈ ગયું, બોલાય છે ને એ આઈ, એટલે આઈ. અને એક માત્ર એ અને બે માત્ર આઈ. પછી શું આવશે? ઓ. વિદ્યાર્થી મિત્રો, જુઓ આપણે ઉપર એક લાઈન છોડી દીધી, હવે નીચે એક લાઈન છોડવાની છે. તો જુઓ આ ફોર લાઈન છે એક છોડી દેવાની છે, અને પછી નીચેની લાઈનમાં તમારે જે આ લાલ કલરની લાઈન છે તેમાં લખવાનું છે ઓ. ઓ લખ્યો પછી આ ફોર લાઈનની નોટમાં તમારા ફોર લાઈનની ફોર લાઈન છે તેમાં તમારે લખવાનું છે ઓનો શું થાય? ઓ. ઓ આપણે અગાઉ શીખી ગયા ઓ ફોર ઓક્સ. તો આવ્યો ઓક્સ, જો દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો ઓ. ઓ પછી શું આવશે? ઔ. અને કાનો બે માત્ર ઔ. ઔનો શું થાય? એ. યુ. ઔ. જો બોલાય છે ને ઔ ઉ, તો યુ આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો ઓ પછી ઔ. ઔ પછી શું આવશે? અમ. અને માથી લીલું અમ. અમને એ અને એમ તેના બે અક્ષર થાય, અંગ્રેજી બે અક્ષર થાય, એ અને એમ પણ થાય અને એ અને એમ એન પણ થાય. એ અને એમ પણ થાય અને એ અને એન પણ થાય. અને માથે મીંડું અમ. પછી આવશે
અને બાજુભા બે મીંડા અહ અહ બોલીએ છીએ ને અહ, તો અહમાં શું આવશે? એ અને એચ. એ અને એચ શું થાય? એ એચ અહ બોલાય છે ને. આ એચ નો શું થાય? એચ ફોર હેન. તો આપણે હ બોલીએ છીએ ને, તો આપણે અહીંયા અહ હ બોલીએ છીએ પાછળ, તો એનો એ અહનો શું થાય? એ અને એચ. તો વિદ્યાર્થી મિત્રો, અનો એ, આનો એ ડબલ એ, ઈનો આઈ અને મોટા ઈનો ડબલ ઈ આઈ, ઉનો યુ, મોટા ઉનો ડબલ ઓ અને યુ, એ છે એનો ઈ, ઐ ઐનો એ આઈ, ઓ છે તેનો ઓ અને ઔ, ઔનો એ યુ અને અને માથે મીંડું અમ, અમ મ બોલીએ છીએ, એ એમ અને એ એન. અંગ્રેજી બે અક્ષર થાય, એ એમ અને એ એન. અને અહાનો, અહાનો હ બોલીએ છીએ તો હનો શું થાય? એચ. અને અનો શું થાય? એ, એ એચ. વિદ્યાર્થી મિત્રો, આ તમારે તમારી ફોલ્ડ લાઇનની નોટમાં સરસ અક્ષરે લખવાનું છે અને પાકું પણ કરવાનું છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, હોમવર્કમાં તમારે ફોલ લાઇનની નોટમાં વિડીયોમાં આપેલા સ્વર છે, મેં તમને જે સ્વર લખાવ્યા છે તે સ્વર તમારે તમારી નોટમાં લખવાના છે. અને ઘરકામની નોટમાં જે આ સ્વર છે એ પાંચ વાર લખીને પાકા કરવા. હવે આપણે ફરી મળીશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.